गुड मॉर्निंग मित्रों, छेल्ले आपणे विडियोनी अंदर मेक्सवेलना वेग वितरणना तारवणीमां आपणे मेक्सवेलनी धारणाओ जोई थी। तो फरी एकवार जोईलो कि एनी धारणाओमां शुं कहेवा मांगता हता, कि सौ प्रथम कि जे बी आपणे वायुनी वात करी छे, गेसनी वात करी छे, केवो होवो जोईए? आदर्श वायु होवो जोईए, बराबर। कि गेस केवो होवो जोईए? आइडियल गेस होवो जोईए। पछी वायुमां ઉષ્માનયન પ્રવાહ ન હોવો જોઈએ, એટલે કે ઉષ્માનયન પ્રવાહ એની અંદર નથી। ત્યારબાદ એમની ગતિ અવસ્થા કેવી હોવી જોઈએ? સમાન આવૃત્તિથી, જેટલા બી પાર્ટિકલ આવતા હોય અણુઓની ગતિ અવસ્થા કેવી હોય? સમાન આવૃત્તિથી થવી જોઈએ। પછી એમના જે બી નંબર ઓફ એટમ છે, એટલે કે અણુઓની સંખ્યા છે, એ કેટલી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, સેમ નંબર ઓફ એટમ આપણે કહી શકીએ, બરાબર। ત્યારબાદ બધી દિશામાં સમાન ગતિ કરતા વેગના મૂલ્યો નિયમને અનુસરતા, કોઈ પણ વેગના મૂલ્યના જે કોઈ નિયમ હોય નિયમને અનુસરતા હોવા જોઈએ, બરાબર। અને સાથે સાથે એ ક્યાં સુધી એ નિયમ વેગના નિયમને અનુસરતા કે એની કોલિઝન બદલાવ, મતલબ કે અથડામણ અથવા એના સમયમાં કોઈ ફેરફાર થતો હોય તો પણ ચેન્જીસ થતા ન હોવા જોઈએ। એ જેને જે પાર્ટિકલ ગતિ કરતા હોય છે અલગ અલગ દિશામાં, એ કોઈ વેગના મૂલ્યોના નિયમને અનુસરતા હોવા જોઈએ, બરાબર। તો એની આપણે ધારણાઓ જોઈ હતી। હવે આ જ ક્વેશ્ચનની અંદર આપણે આગળ જોઈએ તો આપણે વેગ વિતરણનો નિયમ ધારવાનો છે। તો સૌ પ્રથમ જોઈએ તો ધારો કે આપણને એવું કીધું છે કે એકમ કદ દીઠ અણુઓની સંખ્યાની વાત કરી છે, કે નંબર ઓફ એટમની વાત કરી છે, નંબર ઓફ એટમ્સ પર યુનિટ વોલ્યુમ, એટલે કે એકમ કદ દીઠ જો અણુઓની સંખ્યા એન, અને એ સ્થિતિની અંદર ધારો કે એના વેગના એક્સ ઘટકોની વાત કરીએ, વેલોસિટીનો કયો ઘટક વાત કરીએ? એક્સ ઘટકની વાત કરીએ, અને એ વેગના મૂલ્યમાં જે એક્સ ઘટકમાં હતો, એટલે કે એક્સ દિશાની અંદર જે એમના વેગના મૂલ્યમાં થતો ફેરફાર વીએક્સથી લઈને વીએક્સ પ્લસ ડીવીએક્સ થતો હોય, મતલબ કે વેગમાં એ વધારો થાય છે વીએક્સ પ્લસ ડીવીએક્સ પ્રમાણે, બરાબર। અને એનો ફેરફાર લેવા જઈએ તો આપણે લાસ્ટમાં જોયું હતું કે એનો ફેરફાર કેટલો મળે છે આપણને, ડીવીએક્સ જેટલાનો તફાવત મળે છે, વેગમાં જે વધારો થયો છે એ દર્શાવે છે। તો આવા જે વેગમાં ફેરફાર થાય છે વીએક્સથી વીએક્સ પ્લસ ડીવીએક્સ જેટલા, અને તેવા અણુઓની સંખ્યાની વાત કરીએ, આ આપણને ટોટલ નંબર ઓફ એટમ પર યુનિટ વોલ્યુમ બતાવે છે, એકમ કદની અંદર ટોટલ નંબર ઓફ એટમ એન દર્શાવે છે। પરંતુ જેમના વેગના ઘટકો વીએક્સથી વીએક્સ પ્લસ ડીવીએક્સ હોય એવા નંબર ઓફ એટમ આપણે દર્શાવીએ તો એમના એનએક્સ એમાં કેટલો ફેરફાર થાય છે? તો કે ડીવીએક્સ જેટલો, બરાબર। આપણે કઈ રીતે દર્શાવી શકીએ? એન એફ ઓફ વીએક્સ, ઓકે। તો આ સમીકરણ શું કહેવા માગે છે? કે આ એવા અણુઓની સંખ્યા છે કે જેમના વેગના ઘટકોનું શું બતાવે છે? વેગની વેલ્યુ વીએક્સથી ડી વીએક્સ પ્લસ ડીવીએક્સ જેટલો ફેરફાર થાય છે, બરાબર। તો એ કેટલા કહી શકાય? એનએક્સ ઇન્ટુ ડીવીએક્સ તરીકે દર્શાવીએ, બરાબર, જેને આપણે એન એન જે આપણે બતાવે છે કુલ નંબર ઓફ એટમ્સ, તો એ એનના ફંક્શન ઓફ વીએક્સ તરીકે દર્શાવે। એનો મતલબ શું કે આ કુલ નંબર ઓફ એટમ જે દર્શાવે છે એન, એની અંદરથી જે વીએક્સ વેગ ધરાવતા હશે એવા નંબર ઓફ અથવા એવા અણુઓની સંખ્યા જેને આપણે એનએક્સ ડીવીએક્સ કહીએ છીએ, ઓકે। સમીકરણમાં ખબર પડી કે અહીંયા એવા નંબર ઓફ એટમ બતાવેલા છે, એટલે કે અણુઓની સંખ્યા બતાવી છે કે જે અથવા જેમના વેગના ઘટકો વીએક્સથી માંડી વીએક્સ પ્લસ ડીવીએક્સ ફેરફાર થતા હોય, ઓકે। માટે આ એફ ઓફ વીએક્સ જે બતાવીએ છીએ, આથી એફ ઓફ વીએક્સ બરાબર આપણે શું લખી શકીએ? એનએક્સ ડીવીએક્સ અપોન એન તરીકે દર્શાવી શકીએ, ઓકે। તો આ જે વેલ્યુ દર્શાવે છે એફ ઓફ વીએક્સ, જેને આપણે એકમ કદિટ અણુનો વેગનો ઘટક, જેમનો વેગનો ઘટક એટલે વીએક્સથી વીએક્સ પ્લસ ડીવીએક્સ જેટલો વચ્ચે હોય, બરાબર, એટલે કે આ જે એફ ઓફ વીએક્સ છે એ એક પ્રકારની સંભાવના જ છે। શું બતાવે છે? સંભાવના બતાવે છે, બરાબર, પ્રોબેબિલિટી, ઓકે। તો એ કેવા અણુની સંભાવના બતાવે છે? કે જેમના વેગના ઘટકો વીએક્સથી વીએક્સ પ્લસ ડીવીએક્સની વચ્ચે હોય એવા અણુઓની અથવા એવા અણુઓ હોવાની સંભાવના બતાવે છે, ઓકે। તો આ એફ ઓફ વીએક્સ આપણે એક પ્રકારનું સંભાવનાનું સમીકરણ બતાવે છે। ત્યારબાદ
આ જ રીતે આપણે એવા અણુઓની વાત કરીએ કે જેમના વેગના ઘટકો વી વાય થી વી વાય પ્લસ ડીવી વાય અને વી ઝેડ થી વી ઝેડ પ્લસ ડીવી ઝેડ, જેમ કે પાર્ટિકલ એ દરેક ડાયરેક્શનની અંદર જતા હશે બરાબર. તો આપણે એ રીતે અલગ અલગ સમીકરણ દર્શાવી શકીએ. તો વાય ઘટક માટે આપણે દર્શાવીએ તો એમનું આપણે જે અણુ નંબર ઓફ એટમ બતાવે છે અણુઓની સંખ્યા એન વાય ડી વી વાય ઇઝ ઇક્વલ ટુ એન એફ ઓફ વી વાય કહી શકીએ. અને એ જ પ્રમાણે ઝેડ ઘટકની વાત કરીએ એન ઝેડ ડી વી ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન એફ ઓફ વી ઝેડ, આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ. તો આ કુલ નંબર ઓફ એટમ જ બતાવી રહ્યા છે. હવે અહીંયા એવું કીધું છે કે જે વેગના ઘટકો છે એક્સ વાય અને ઝેડ ડાયરેક્શન માટે વી એક્સ વી વાય અને વી ઝેડ જે બી આપણે દર્શાવ્યા છે એ ત્રણે ત્રણ એકબીજાથી કેવા છે સ્વતંત્ર છે. અને અહીંયા વાયુમાં આપણે સમદિગ્ધર્પણ દિગ્ધર્મપણાનો ગુણધર્મ પણ લઈએ છીએ. આથી વિધેય એફના સ્વરૂપો ત્રણેય ઘટકો આપણને કેવા મળતા હોય છે સમાન મળતા હોય છે. તો અહીંયા આપણને કીધું છે કે વી એક્સ વી વાય અને વી ઝેડ એ ત્રણે ત્રણ એકબીજાથી કેવા છે સ્વતંત્ર છે. અને સમદિગ્ધર્મપણાના કારણે એમની જે વિધેય એફ દર્શાવે છે મતલબ કે એફ ઓફ વી એક્સ એફ ઓફ વી વાય એફ ઓફ વી ઝેડ જે દર્શાવી છે બરાબર એ એમના ઘટકો કેવા મળે છે આપણે ત્રણેય ઘટકો સમાન મળે છે બરાબર હોમોજીનિયસ માધ્યમના કારણે આપણે કહી શકીએ. તો ધારો કે આપણે હવે એવા ઘટકની વાત કરીએ કે જેમના અથવા એ સંભાવના લઈએ જે આપણે સમીકરણ ઉપરથી દર્શાવી દઈએ સમીકરણ એક આ સમીકરણ બે કહીએ અને આને કહીએ ક્વેશ્ચન થ્રી બરાબર. તો આ ત્રણે ત્રણ સમીકરણ ઉપરથી આપણે એવા વેગની અથવા એવા પાર્ટિકલ્સની આપણે પાર્ટિકલ્સના સંભાવનાની વાત કરીએ કે જેમના વેગના ઘટકો વી એક્સ વી વાય અને વી ઝેડ હોય ત્રણે ત્રણની આપણે સાથે વાત કરીએ બરાબર. તો એમની સંભાવના કુલ સંભાવનાની વાત કરીએ કે સમીકરણ એક બે અને ત્રણ પરથી આપણે એવા અણુઓની સંભાવનાની વાત કરશું કે જેમના વેગના ઘટકો સૌ પ્રથમ વી એક્સથી વી એક્સ પ્લસ ડીવી એક્સ પછી વી વાયથી વી વાય પ્લસ ડીવી વાય અને વી ઝેડથી વી ઝેડ પ્લસ ડીવી ઝેડની વચ્ચે હોવાની સંભાવનાની વાત કરીએ બરાબર. તો એવા નંબર ઓફ એટમની વાત કરીએ સંભાવનાની વાત કરીએ તો એ સંભાવના આપણને કેટલી મળશે એફ ઓફ વી એક્સ ઇન્ટુ એફ ઓફ વી વાય ઇન્ટુ એફ ઓફ વી ઝેડ. ઓકે આ શું બતાવે છે એ સમીકરણ આપણે આગળ અહીંયા દર્શાવી શકીએ છીએ કે એ સંભાવના છે. કેવી સંભાવના? જેમના વેગના ઘટકો એ વી એક્સ પ્લસ ડીવી એક્સ વાળા મતલબ કે વી એક્સથી વી એક્સ પ્લસ ડીવી એક્સમાં વધારે જેટલો ફેરફાર થતો એમની વચ્ચે વી વાયથી વી વાય પ્લસ ડીવી વાય અને વી ઝેડથી વી ઝેડ પ્લસ ડીવી ઝેડની વચ્ચે હોવાની સંભાવના બતાવે છે બરાબર. તો આ આપણને પ્રોબેબિલિટી બતાવે છે કુલ સંભાવના આપણે કહી શકીએ. હવે સંભાવના આપણને આટલી દર્શાવે છે તો આપણે એના ઉપરથી અણુઓની સંખ્યા પણ દર્શાવી શકીએ. તો અણુઓની સંખ્યા માટે આપણે જે કુલ નંબર ઓફ એટમ છે એને ઇન્ટુ ડીવી એક્સ ડીવી વાય અને ડીવી ઝેડ વડે ગુણી દઈએ છીએ. એટલે આપણે આગળ જે સંભાવના છે તો આપણે આગળ સંભાવના હતી એફ ઓફ વી એક્સ એફ ઓફ વી વાય અને એફ ઓફ વી ઝેડ. ઓકે હવે આપણે જોશે એ જ સંભાવના માટે ટોટલ નંબર ઓફ એટમ કુલ અણુઓની સંખ્યા બરાબર. તો ટોટલ નંબર ઓફ એટમ આપણે કઈ રીતે મળી શકીશું કે જે બી સંભાવના છે આપણે એને એન વડે ગુણી દઈએ છીએ એફ ઓફ વી એક્સ જ્યાં આ એન શું બતાવે છે કુલ નંબર ઓફ એટમ બતાવેલા છે એફ ઓફ વી વાય એફ ઓફ વી ઝેડ ઓકે ઇન્ટુ ડીવી એક્સ ડીવી વાય અને ડીવી ઝેડ તરીકે. તો આ સમીકરણ આપણે શું બતાવે છે કુલ નંબર ઓફ એટમ દર્શાવે છે અને જેમના વેગના ઘટકો કેવા છે વી એક્સથી વી એક્સ પ્લસ ડીવી એક્સ વી વાયથી વી વાય પ્લસ ડીવી વાય અને વી ઝેડથી વી ઝેડ પ્લસ ડીવી ઝેડ વાળા બરાબર. હવે આ વાત થઈ કુલ નંબર ઓફ એટમની. અહીંયા એવું કીધું છે કે જો વી એક્સ વી વાય અને વી ઝેડના ઘટકો મળતો સમાસ વેગ વી આપણે લઈ શકીએ. ધારો કે બધાના જે વેગના ઘટકો છે એમનો સમાસ વેગ આપણે લઈ લઈએ ભેગો વેગ લઈ લઈએ એક દર્શાવી દઈએ તો વી મળતો હોય તો ઉપરી સંખ્યા નીચે મુજબ આપણે દર્શાવીએ મતલબ કે આપણું જે કિંમત જે દર્શાય છે વેગના ઘટકો જે ત્રણ બતાવે છે કે એફ ઓફ વી એક્સ એફ ઓફ વી વાય બરાબર એફ ઓફ વી ઝેડ છે એ બધાનો સમાસ ભેગો આપણે લઈ લઈએ એફ ઓફ વી તરીકે કેપિટલ એફ ઓફ વી તરીકે આપણે એને દર્શાવી શકીએ બરાબર. તો એ સમીકરણ આપણે ટોટલ નંબર ઓફ એટમને દર્શાવી શકીએ એન એફ ઓફ વી ડીવી એક્સ ડીવી વાય ડીવી ઝેડ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર.
तो अँ आप समीकरण ने जे आप अगर जो वेगना सॉरी टोटल नंबर ऑफ एटमन समीकरण तो एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय प्रमाण फंक्शन ऑफ वी जेड डी वी एक्स इंटू डी वी वाय इंटू डी वी जेड इज इक्वल टू एना बराबर आप दर्शाया एन कैपिटल एफ ऑफ वी डी वी एक्स डी वी वाय डी वी जेड ओके आ रीते समीकरण आप दर्शाई सकी छे। बीजी रीते जो आ समीकरण दर्शाइए तो आप बने बाजू थी आ पद रिमूव कर दीए तो ये समीकरण आ रीते दर्शाई सकता है कि एन एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एंड एफ ऑफ वी जेड इज इक्वल टू एन इंटू एफ ऑफ कैपिटल एफ ऑफ वी तरीके दर्शाई बराबर। अने बीजो एक भाग आप आ रीते दर्शाई सके समीकरण ने कि एन फाय स्वरूप में दर्शाइए तो फाय वी एक्स स्क्वेर वी वाय स्क्वेर प्लस वी जेड स्क्वेर ओके। तो अपने अँ जो समीकरण दर्शाए थे ये समीकरण ए फाय ए वी स्क्वेर विधेय है ये प्रमाण आप दर्शाई सकी वी नु नहीं परंतु वी स्क्वेर विधेय तरीके आप दर्शाई आज एम वर्गों सरवाड़ो अँ दर्शाये है। अँ जो समीकरण में बताया कि वी स्क्वेर कोई निश्चित वेल्यू मैं वी स्क्वेर कोई भी एक निश्चित वेल्यू मैं फाय वी स्क्वेर कई किमत कीधी है फाय वी स्क्वेर ये अचल हो कोई एक निश्चित वेल्यू मैं अपने ये अचल दर्शाता हो तो आनी आप किमत यूज करिए तो आप दर्शाई सकी छे कि डी फाय ऑफ वी स्क्वेर कोई एक निश्चित वेल्यू मैं अपने शूँ मे जो ये किमत अचल मती हो मतलब कि अमन विकलित जो बताए सूक्ष्म भाग्य केव मे शून्य मे अथवा अमन फेरफार आप एम कही फेरफार जो बताए शून्य अपने मिले केम के ए कीधु से कि फाय वेल्यू कोई वी स्क्वेर अथवा वी स्क्वेर कोई अचल वेल्यू मैं अपने अथवा वी स्क्वेर निश्चित मूल्य मैं अपने अचल मत हो फाय वी स्क्वेर ओके। तो यानी डी इंटू फाय वी स्क्वेर आप जो दर्शाई सकी छे तो अँ जे डी इंटू फाय वी स्क्वेर इज इक्वल टू जीरो हो तो आनी वेल्यू आप बराबर दर्शाई से फाय वी स्क्वेर आप आ किमत जो दर्शाई है ये किमत ए एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एफ ऑफ वी जेड प्रमाण आप लीधी से बराबर एट्ले फाय वी स्क्वेर बराबर आप दर्शाई सीखी है एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एंड एफ ऑफ वी जेड ओके। तो ये किमत अँ सब्स्टिट्यूट करूँ तो मैं डी कौशनी अंदर एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एंड एफ ऑफ वी जेड ओके। तो एनी वेल्यू पण आपणे शुं मळशे शून्य मळे बराबर। हवे आपणे आ अंदरना स्टेपनो विकलन लई लीए पहला पदनो विकलन बीजा पद एम राखीने वारफरती आपणे स्टेप बाय स्टेप विकलन थशे माटे आपणुं समीकरण मळशे पहला पदनो विकलन लीए तो एफ डेश वी एक्स डी वी एक्स ओके। बाकीना पद आपणे एमने एम राखशुं एफ ऑफ वी वाय एफ ऑफ वी जेड प्लस हवे बीजा पदनो विकलन करशुं बाकीना पद एमने एम राखशुं एफ ऑफ वी एक्स एमने एम एफ डेश वी वाय डी वी वाय विकलन थी गये एज प्रमाण एफ ऑफ वी जेड एम नेम एज प्रमाण तीजा पद की बात करिए एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एफ डेश वी जेड डी वी जेड ओके। अपने त्रण त्रण पद मिली गया से इज इक्वल टू शू जीरो। हवे आपणा आगळ जे समीकरण छे ए समीकरणने आपणे डिवाइड करिए एफ ऑफ वी एक्स एफ ऑफ वी वाय एफ ऑफ वी जेड वड़े ओके। ऊपरना समीकरण आपणे शुं कर दीए छे एफ ऑफ वी एक्स वी वाय वी जेड वड़े डिवाइड कर दीए तो जोईए तो पहला पदमांथी आ बे रिमूव थई जशे माटे वधशे एफ डेश वी एक्स डी वी एक्स अपोन एफ ऑफ वी एक्स ओके। पहलू पद आ रीते मळशे प्लस बीजा पदमांथी आ बे भाग रिमूव थई जशे माटे एफ डेश वी वाय डी वी वाय अपोन एफ ऑफ वी वाय मळशे। अने ए प्रमाणे त्रीजा पदनी वात करिए तो त्रीजा पदनी अंदर प्रथम बे रिमूव थई जशे एफ डेश वी जेड डी वी जेड अपोन एफ ऑफ वी जेड इज इक्वल टू आपने जीरो मळे ओके। तो आ समीकरण आपणे पांच कही दीए। हवे आ जे समीकरण मळे छे आपणे जे वी स्क्वेरनी वात करीए छे तो तमे जुओ तो जे वी स्क्वेर आपणे दर्शाए छे ए वी स्क्वेर ए कोई वीनी जग्याए दर्शाए छे आपणे आ समीकरणमां वीनी जग्याए जयारे एने फायना विधेय तरीके लईए त्यारे आपणे वी स्क्वेर तरीके एटले के फाय ऑफ वी स्क्वेर तरीके दर्शाए छे ज्यां वी स्क्वेर बराबर शुं थाय छे
वी एक्स स्क्वेर प्लस वी वाई स्क्वेर प्लस वी जेड स्क्वेर। ओके, तो अपना अगर जे समीकरण है सौ प्रथम अपने सरल उपयोग करिए कि वी एक्स स्क्वेर प्लस वी वाई स्क्वेर प्लस वी जेड स्क्वेर इज इक्वल टू वी स्क्वेर थे। ओके, हाल पूरता पांच समीकरण अपने साइड में रखिए तो वी एक्स स्क्वेर प्लस वी वाई स्क्वेर प्लस वी जेड स्क्वेर इज इक्वल टू अपने वी स्क्वेर मिलता है। हवे आपने एवं कीधु तू कि जो तो वी स्क्वेर की किंमत अपने अँ अचल लई शकीए बराबर। तो आप जुं तू कि एमन विकलन ए अपने शूँ मत हो शून्य मत हो। ओके, तो अँ अपने जो वी स्क्वेर है ये अपने धारो कि अँ कॉन्स्टंट दर्शाई। ओके, तो यह विकलित कर अथवा विकलन लेशू तो अपने शूँ मत हे जीरो मे। ओके, तो हूँ लखी सकूँ अँ विकलन एमन करी नाखूँ डायरेक्ट विकलन करूँ तो वी वी स्क्वेर एक्स विकलन थे टू एक्स डीवीएक्स प्लस वी 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 वाई स्क्वेर विकलन आप कही टू वी वाय डीवी वाय अने वीजेड मेटे सॉरी टू वी जेड आवशे टू वी जेड डी वी जेड इज इक्वल टू शूँ मैं अपने शून्य मैं कोई निश्चित किंमत मैं अथवा कोई अचल किंमत मैं अपने एने विकलित शूँ दर्शाई सकी शून्य दर्शाई सकी बदा में कॉमन आप टू काढ़ी सकी अपन पद मैं वी एक्स डीवी एक्स प्लस वी वाय डीवी वाय प्लस वी जेड वी जेड डीवी जेड इज इक्वल टू आप जीरो लखी सकी। ओके, तो हमें आप अगर जो समीकरण छ हे तो आ समीकरण की बात करिए तो जे समीकरण अपने आप समीकरण में हूँ बीटा वड़े गुणी और समीकरण ने समीकरण पांच की अंदर उमरी दू। ओके, प्रोसेस देखो ध्यान आपजो समीकरण छ ने बीटा वड़े गुणी अने ये समीकरण पांच की अंदर शूँ कर दीश हूँ एनी अंदर थी उमरी दीश। ओके, तो आपने समीकरण मैं आ समीकरण छ वड़े गुणी सॉरी बीटा वड़े गुणी दी और समीकरण पांच की अंदर उमरी दू। ओके, तो देखो ये बने समीकरण अंदर कॉमन निकल से डीवी एक्स प्रथम पदनी अंदर बीजा पदनी अंदर डीवी वाय तीजा पदनी अंदर डीवी जेड और प्लस उमरिया से शूँ बीटा वी एक्स अँ बीटा वी वाय अँ बीटा वी जेड अँ उमरिया से। ओके, तो ये त्रण स्टेप दर्शाई दू ख्याल ना हो तो वीडियो ने रिवाइज कर देखो मैं प्रथम स्टेप थी जैसे एफ डेस वी 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 एक्स एफ ऑफ वी एक्स उमरना शू से बीटा वी एक्स कॉमन निकल से डीवी एक्स पहलू पद थू प्लस बीजू पद एफ डेस वी वाय एफ ऑफ वी वाय प्लस बीटा वी वाय डीवी वाय प्लस तीजू पद एफ डेस वी जेड एफ ऑफ वी जेड प्लस बीटा वी जेड डी वी जेड इज इक्वल टू जीरो। ओके, आओ अपन एक स्टेप मळे छे तो अँ जोईए तो त्रणे किंमतनो सरवाळो अपने शून्य मळे छे मतलब के त्रणे किंमत पोते शून्य छे माटे हूँ त्रणे तेने आ रीते पण दर्शाई शकुं छुं के एफ डेस वी एक्स अपोन एफ ऑफ वी एक्स प्लस बीटा वी एक्स बराबर जीरो थाय। ओके, आ रीते आपणे समीकरण दर्शाई शकीए छीए एज प्रमाणे आपणे आ किंमत पण शून्य लखी शकीए छीए अने जे वी जेड वाली किंमत छे एने पण आपणे शून्य दर्शाई शकीए छीए बराबर। तो आपणे प्रथम एकनो उदाहरण लईने चालीए तो जे एफ डेस ऑफ वी एक्स अने अपोन एफ ऑफ वी एक्स प्लस बीटा वी एक्स बराबर आपणे शून्य लई शकीए छीए तो आपणे आगळ जे आ समीकरण छे अने હું નંબર આપી દઉં સાત તો આ સમીકરણ સાતનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ। ઓકે, તો આ સમીકરણમાં જુઓ તો તમે આ વિધેય કેવું લાગશે તો એનું ઇન્ટિગ્રેશન તરીકે દર્શાવું એફ ડેસ વી એક્સ અપોન એફ ઓફ વી એક્સ આ બરાબરની કિંમત આ જે કિંમત બીટા વી એક્સ છે એ બીટા વી એક્સ આપણે અહીંયા લખી નાખીએ માઇનસ બીટા વી એક્સ। ઓકે, તો માઇનસ બીટા વી એક્સની વાત કરીએ તો બંને સાઈડ ઇન્ટિગ્રેશન થશે તો આ બાજુ પણ ઇન્ટિગ્રેશન આપણે દર્શાવી દઈએ ડીવી એક્સ ડીવી એક્સ પ્રત્યે
ओके तो इंटीग्रेशन में तमे जुओ तो आ स्वरूप जे बतावे छे आपणुं डाबी साइड वाळुं स्वरूप ए इंटीग्रेशन ऑफ वन अपॉन एक्स डी एक्स जेवुं बराबर। तो वन अपॉन एक्स डी एक्स ने आपणे एल एन एक्स तरीके दर्शाईए छीए। तो डाबी बाजू संकलन बनशे एल एन एक्स की जगह शू थी जाए एफ ऑफ वी एक्स अने जमणी बाजू संकलन आपने मळशे जे बीटा ई एक्स डी वी एक्स तरीके आपणे दर्शाईए छीए। तो एन प्लस वन अपन एन प्लस वन प्रमाण आपणे एक्स रेस टू एन प्लस वन प्रमाण अहीं एक्स बराबर शू लईए छीए वी ऑफ एक्स। तो बीटा वी एक्स ने एक घात ऊपर आवशे अने एन प्लस वन अपन एन प्लस वन प्रमाण आपणे अहीं दर्शाई शकीए छीए प्लस एल एन ए जे अचळांक संकलन अचळांक छे आपणे दर्शाई शकीए। ओके माटे હવે આ સ્ટેપ ઉપરથી આપણે દર્શાવીએ કે એલ એન એફ ઓફ વી એક્સ એલ એન એ છે એ વાળું પદ છે આપણે એ ડાબી બાજુ લાવી દઈએ તો એ થઈ જશે માઇનસ પ્લસ છે તો આપણે અહીંયા થઈ જશે માઇનસ એલ એન એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે બીટા વી એક્સ સ્ક્વેર બાય ટુ બંને બાજુથી આપણે એલ એન રિમૂવ કરીએ તો સૌ પ્રથમ આની એક પ્રોસેસ કરી દઈએ તો આને લખી શકીએ આપણે એલ એન એફ ઓફ વી એક્સ અપોન એ ओके माइनस बीटा वी एक्स स्क्वेर बाय टू। हवे आ जे स्टेप छे एनी तो बंने बाजू आपणे मतलब के एल एन रिमूव करिए तो डाबी बाजू बनशे एफ ऑफ वी एक्स अपोन ए अने जमणी बाजू जे छे ए जमणी बाजू तमारी बनशे जो अहींया एल एन वाळुं टर्म्स नथी माटे ए शुं थई जशे ई रेस टू माइनस बीटा वी एक्स स्क्वेर बाय टू। ओके माटे एफ ऑफ वी एक्स तमने शुं मळे छे ए इंटू ઈ રેસ ટુ માઇનસ બીટા વી એક્સ સ્ક્વેર બાય ટુ આવું આપણને એક પદ મળે છે। હવે એ પદ દર્શાવીએ તો એફ ઓફ વી એક્સ બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા વી એક્સ સ્ક્વેર બાય ટુ। હવે જે વન બાય ટુ બીટા જે આપણને બતાવે છે અથવા માઇનસ સોરી બીટા બાય ટુની કિંમત લઈએ અહીંયા બીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે બી લઈ લઈએ। ઓકે તો જેને આપણે સમીકરણ આપણે દર્શાવી શકીએ છીએ એ ઈ રેસ ટુ માઇનસ બી વી એક્સ સ્ક્વેર। ઓકે આ સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ એફ ઓફ વી એક્સ તો આપણને એક સમીકરણ આ રીતનું મળે છે। હવે જો અહીંયા આ વિડીયોની અંદર બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરવો પડશે કેમ કે હવે જે સમીકરણ આવે છે અહીંયા આપણા પાસે જે આ એ અને આ બી છે એ બે અચળાંકોની કિંમતો આપણે શોધવાની છે એ અને બી અચળાંકો આપણે અહીંયા શોધવાના રહેશે। ઓકે અહીંયા વી એક્સ સ્ક્વેરની જે કિંમતો બતાવી છે આપણે ધારો કે આ માત્ર એક્સ વિધેય માટે આપણે દર્શાવ્યું હતું મતલબ કે આપણે જે સમીકરણ લીધા હતા એ માત્ર આ એક ભાગ માટે દર્શાવ્યું હતું। મેં તમને કીધું હતું કે એ જ પ્રમાણે આપણે વી વાય વાળું ટર્મ્સ અને વી ઝેડ વાળું ટર્મ્સ પણ આપણે આ રીતે મળી શકે છે। હવે તો આપણને એક સમીકરણ મળ્યું છે એફ ઓફ વી એક્સનું। ઓકે તો સાથે સાથે આપણે ધારો કે બધા જ ટર્મ્સ લખીએ કે એફ ઓફ વી એક્સ એફ ઓફ વી વાય અને એફ ઓફ વી ઝેડ દર્શાવો હોય તો શું મળશે એ ઇન્ટુ એ ઇન્ટુ એ એટલે કે એ ક્યુબ ઈ રેસ ટુ બધામાંથી બી કોમન નીકળશે અને જે વી એક્સ સ્ક્વેર છે ત્યાં થઈ જશે વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર। ઓકે આવું આપણને લાસ્ટમાં સમીકરણ મળે છે। હવે આ સમીકરણની અંદર આપણે આ એની કિંમત અને આ બીની કિંમત એ અચળાંકો છે એ અચળાંકો આપણે નક્કી કરવાના છે જે આપણે પાર્ટ ટુની અંદર આપણે દર્શાવશું। ઓકે તો આ ક્વેશ્ચન આપણો આટલા સુધી રાખશું। વિડીયો ના ખબર પડે તો દેખતા રહેજો ધીમે ધીમે દેખજો અને તો બી ના ખબર પડે તો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણો તમે મેસેજ કરી શકો છો મને બરાબર હું સમજાવીશ। ઓકે થેન્ક યુ।